સંગીતા અડધી રાતે જયારે મને ભૂખ લાગે ને તો એકદમ અંધારું હોય ને, છતાંય મને ખબર હોય કે ખાખરાનો ડબ્બો ક્યાં છે. સાચી વાત છે, આપણા ગુજરાતીઓની આ જ ખૂબી છે કે દરેક ઘરમાં ખાખરા તો મળી જ રહે છે. યસ, અને એ પણ એક ટાઈપના ના હોય, બે ત્રણ ટાઈપના. સાચી વાત છે. તો તમને કેવા ખાખરા પસંદ છે? મને મેથીના ખાખરા ખૂબ જ ભાવે છે. અત્યારે માર્કેટમાં જાત જાતના ખાખરા અવેલેબલ છે અને મને તો છે ને ફરાળી ખાખરા પણ બહુ ભાવે. સાચી વાત છે, ઉપવાસ કરવો પણ છે ને એકદમ ઈઝી છે. યસ, ફરાળી ખાખરા ખાવાના. પહેલા એવું હતું કે વેફર ને એવું છે, હવે હેલ્ધી વર્ઝન આવી ગયું છે. તો આજે ખાખરાની વેરાયટીમાં શું છે? આજે ઘઉંના લોટના તો બધા બનાવતા જ હોય છે, આપણે આજે જુવારના લોટના બનાવીશું. અચ્છા, ઓકે. અને બીજી વાનગી શું છે? બીજી આપણે સ્વીટ બનાવવાના છીએ. સ્વીટ બનાવવાના છે, એ પણ ઘઉંના લોટની. અચ્છા, ઓકે. તો તમને પણ ખાખરા ખૂબ જ પસંદ હોય તો આજની વેરાયટી તમને ચોક્કસથી ગમી જશે. શરૂ કરીએ ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા અને સીઝન સ્ટી. તો સંગીતા, કયા ખાખરા છે? જુવારના ખાખરા. જુવારના ખાખરા, હા. ઓકે, એકદમ હેલ્ધી વેરાયટી કહેવાય અને ગ્લુટન ફ્રી પણ કહેવાય. સાચી વાત છે. હા, જે લોકો ઘઉંના ખાખરા ના ખાતા હોય ને એ લોકો સ્પેશિયલી પ્રિફર કરતા હોય કે જુવારના ખાખરા ખાઈએ. અને એ હેલ્ધી પણ છે અને આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે અને બધાને ભાવશે પણ ખૂબ જ. યસ, અને સ્પેશિયલી જે લોકો ડાયટિંગ કરતા હોય ને એ લોકો પણ આ ડાયટ ખાખરા ખાતા હોય પણ એમાં જુવારનો લોટ જ હોય. સાચી વાત છે. ઓકે, તો શરૂ કરીએ. હા, એક બાઉલ લઈશું. યસ, એક કપ જુવારનો લોટ લઈશું. અને એમાં પા કપ આપણે ઘઉંનો લોટ લઈશું. અચ્છા, ઓકે. ફક્ત જુવારના લોટથી થઈ શકે? હા, થઈ શકે છે. પણ એમાં કેવું છે કે જ્યારે આપણે વણીએ છીએ ત્યારે અમુક વખત જાડા રાખવા પડે છે. જુવારનો લોટ એકલો હોય તો એને જાડો રાખવો પડે છે, કારણ કે તૂટી જવાનો ભય રહે છે. એટલે બાઇન્ડિંગ માટે થોડો ઘઉંનો લોટ ઉમેર્યો છે. બરાબર. હવે સ્વાદ મુજબ મીઠું લઈશું. જીરું 5 ચમચી અને હવે તેલ લઈશું. 1 ચમચી તેલ લેવાનું છે. ઓકે, હવે એને મિક્સ કરી લઈએ. આમાં કોઈ સીઝનિંગ તમારે ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય છે. ઓકે, એટલે આપણે કોઈ ફ્લેવર લેવી હોય તો કોઈ પણ ફ્લેવર આપણે આપી શકીએ છીએ. અત્યારે હું જીરાના સિમ્પલ ખાખરા બનાવી રહી છું. બરાબર છે. સપોઝ કે મેથી લેવી હોય તો એ ડ્રાય લેવાની કે ફ્રેશ? નહીં નહીં, ડ્રાય લો ને તો વધારે સારું. અને કસૂરી મેથી ઉમેરીએ તો બહુ સારો સ્વાદ અને સુગંધ પણ બહુ સારી આવે છે. 1 ચમચી કસૂરી મેથી લેવાની છે. અચ્છા, હવે પાણી ઉમેરીને લોટ બાંધી દઈએ. ઓકે, થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે. અને આનો લોટ કેવો બાંધવાનો? આનો રોટલી કરતા થોડો કઠણ બાંધવાનો છે. અચ્છા, ઓકે. ઘરે ખાખરા બનાવતા હોય ને ત્યારે બસ આ જે આપણે લોટ તૈયાર કરતા હોય ને એમાં ધ્યાન રાખવાનું હોય, કારણ કે ઘણી વખત ઘરે ખાખરા બનાવતા હોય તો પોચા પડી જાય. બહાર જેવા એકદમ જે ક્રિસ્પી રહે ને મહિના સુધી એવા ના રહે. એમાં કેવું છે, બહુ લોટ તમે ઢીલો કરી નાખો અને એમાં મોણમાં જો તમારે થોડુંક ઉપર નીચે થઈ જાય છે માપ, ત્યારે આ પ્રોબ્લેમ આવી જાય છે. અને શેકો છો જ્યારે ત્યારે વધારે ધ્યાન આપવાનું છે કે એકદમ ફૂલ ગેસ ઉપર જ્યારે તમે શેકી લો છો તો બળી પણ જાય છે અને આવી રીતે પોચા પણ પડી જાય છે. પણ જ્યારે તમે ખાખરાને શેકો ત્યારે ધીમો ફાસ્ટ તમારે ગેસ કરવાનો છે અને પછી શેકવાના છે. અચ્છા, સ્પેશિયલી હમણાં જે સમય હતો જ્યારે બધા જ ઘરે હતા ત્યારે આઈ એમ શ્યોર કે બધાએ ખાખરા બનાવ્યા હશે, ઘરે જ બનાવ્યા હશે, કારણ કે બહાર તો મળતા નતા. સાચી વાત છે. અને હવે લોકો એવું જ પ્રિફર કરે છે કે બને ત્યાં સુધી આપણે બહારની કોઈ વસ્તુ ખાઈએ નહીં અને લાવીએ નહીં. આનો લોટ બાંધો ત્યારે ધીમે ધીમે જ પાણી ઉમેરવાનું છે. યસ, એક સાથે નહીં ઉમેરવાનું. હા, અને જેવી રીતે રોટલા આપણે કરતા હોઈએ છીએ મસળીને એવી રીતના આપણે મસળી દેવાનો છે, મસળતા જઈને લોટ બાંધવાનો છે. ઓકે, અને અત્યારે જે માર્કેટમાં બધી ફ્લેવર્સ મળે છે, પાણીપુરીની ફ્લેવર, પછી મંચુરિયન ફ્લેવર, એ બધી કરવી હોય તો એ કેવી રીતે કરવાની? એમાં કેવું છે, બીજું કશું જ નથી. જ્યારે તમારે કોઈ ફ્લેવર આપી છે, કોઈ મસાલાની ફ્લેવર,
તો એ મસાલા આપણે ઉમેરવાના છે. ઓકે, હા, તો પાઉંભાજી છે કે પછી ઇટાલિયન ફ્લેવર છે તો એના સીઝનિંગ તમારે ઉમેરવાના છે, એટલે એ ફ્લેવર આવી જશે. અચ્છા, ઓકે, કારણ કે બાળકોમાં બહુ જ ફેવરેટ હોય છે. હા, ચોકલેટ ખાખરા, ઇટાલિયન ખાખરા, એ તો મારા ઘરે બહુ જ ખવાતા હોય છે, પિઝા ખાખરા. એટલે આજે આપણે બહાર જેવા જ ખાખરા બનાવીશું, કારણ કે અત્યારે કેવું છે ખબર, શેપમાં પણ વેરાયટી હોય છે. યસ યસ યસ, એકદમ સરસ મસળતા જઈ અને લોટ બાંધ. હા, જેટલો લોટ સારો મસળીશું એટલા સારા ખાખરા બનશે. હવે થોડુંક જ પાણી ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલું પાણી ઉમેરીશું. હવે આને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ઓકે, હવે ખાખરા વણી લઈએ. યસ, અટામણ લેવાનું છે, ઘઉંના લોટનું જ અટામણ લીધું છે. હવે આને ખૂબ જ હલકા હાથથી આપણે વણીશું. જુવારનો લોટ છે ને? હા, એટલે કિનારીઓ તો ફાટશે. હા, કિનારી ફાટશે. અને કેવા રાખવાના છે આપણે? અને આપણે નોર્મલ ખાખરા જેવા બનાવીએ છીએ ને એવા પાતળા જ વણવાના છે. ઓકે, ઘણા ઘરમાં તો રિવાજ જ હોય કે શનિ રવિ આવે ને એટલે આખા અઠવાડિયાના ખાખરા બનાવી દેવાના, મતલબ ફ્રેશ ખાખરા અઠવાડિયું જ ચાલે એટલા જ બનાવવા. હા, અને એમાં કેવું થાય છે, વધારે દિવસ પછી થઈ જાય છે ને ખાખરામાં, તો એ આપણને ટેસ્ટ એવો નથી આવતો જે ફ્રેશ ખાખરાનો આવતો. બરાબર છે, મારા ત્યાં તો ખાખરાનું મશીન પણ છે. ઓહો, હા, એટલે એક સાથે 500 ગ્રામ કે 1 કિલો ખાખરા બનાવવા હોય ને તો બહુ સરળ થઈ જાય. સાચી વાત છે, મારા ઘરમાં મારા સાસુ ખાખરા બહુ મસ્ત બનાવતા હતા. હા, એમને એવું હતું કે 15 દિવસ થાય ને એટલે લોટ બાંધી દે, મેથીના ખાખરા અને મસાલા ખાખરા બંને બનાવે, અને એમાં ઘણીને બનાવે કે આટલા લોટ બાંધીશ ને તો 70 ખાખરા બનશે, આટલો લોટ બાંધીશ તો 50 ખાખરા બનશે. શું વાત છે! હા, ઓહો, ખાખરા માટે સ્પેશિયલનો તવો પણ છે અમારા ઘરે. અચ્છા, શેકવા માટેનો? હા, તને ખબર હશે કે બહાર આપણે જયારે લેવા જઈએ ને ત્યારે શેપ એનો અલગ જ હોય છે, કટોરી ટાઈપનો, તો બસ એવો જ ખાખરાનો તવો છે. શું વાત છે! હવે શેપ આપી દઈએ ડબ્બાની મદદથી, શેપ આપી દઈશું. ઓકે, લંબચોરસ. હા, એકદમ બહાર જેવા લાગે. હા, મેં તને કીધું ને એકદમ બહાર જેવા જ બનશે. ચોક્કસ, આવી રીતે આપણે બીજા ખાખરા વણી લઈએ. હા, જ્યારે ખાખરા બનાવીએ ને ત્યારે વધારે પડતું અટામણ પણ નથી લેવાનું. હા હા, આ ખાખરા આપણે કેટલા દિવસ સુધી સારા રાખી શકીશું? આ 15 દિવસ સુધી ખાખરા સારા રહે છે. ખાખરા વણાઈ ગયા છે, શેકી લઈએ. ઓકે, અને શેકવામાં પણ ધ્યાન રાખવાનું, ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અત્યારે આપણે ધીમા તાપે શેકીશું. હા, ધીમા. ઓકે, હવે તો જોઈ શકે છે એક બાજુ શેકાઈ ગયો છે, બીજી બાજુ પલટાવી લઈએ. ઓકે, સાઈઝ નાની છે એટલે થોડા ફટાફટ પણ શેકાય. હા, હું ઘરે આખો થપ્પો કરી દઉં અને પછી શેકું. બરાબર, એટલે એક સામટા શેકાય જાય. અમુક લોકો એવું કરતા હોય છે કે પહેલા કચરા શેકી લે. હા હા, પછી ફરીથી શેકે. હા હા, એટલે એકદમ ક્રિસ્પી. હા, આમાં બંને બાજુ થોડા ગુલાબી રંગના થઈ જાય પછી આપણે કપડાની મદદથી શેકીશું. ઓકે, અને અત્યારે આપણે કોરા જ શેકીએ છે, મતલબ ઘી કે એવું કંઈ નહીં કહે છે? નહીં. ઓકે, તો જોઈ શકે છે બંને બાજુ થઈ ગયા છે, હવે દબાવતા જઈશું. હવે સરસ ધીમા તાપે અને દબાવીને શેકવાના. હા, તો જોઈ શકે છે ખાખરા મસ્ત શેકાઈને તૈયાર થઈ ગયા છે. હા, હવે પ્લેટમાં લઈ લઈએ. ઓકે, વાહ, સુપર ક્રિસ્પી.
આવી ગયો ને અવાજ? ચોક્કસ. ચલો સર્વ કરી લઈએ. હા તો મિત્તલ, જુવારના ખાખરા સર્વ કરી લઈએ. યસ. અને ખાખરા આપણે શેની જોડે ખાઈએ છીએ? ચા. એના વગર તો ખાખરા ખવાય જ નહીં. તો ચા સર્વ કરીશું ખાખરા જોડે. ઓકે. તો તૈયાર છે જુવારના ખાખરા? યસ. જુવારના ખાખરા બનાવવા માટે જોઈશે જુવારનો લોટ 1 કપ, ઘઉંનો લોટ 2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું 5 ચમચી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. સર્વિંગ માટે જોઈશે ચા. જુવારના ખાખરા બનાવવાની રીત. કણક બાંધવા માટે એક બાઉલમાં જુવારનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, જીરું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધી લો. કણકને 5 મિનિટ માટે રેસ્ટ આપો. હવે કણકમાંથી લુવા કરી અટામણ લઈ ખાખરા વણી લો. ખાખરાને લંબચોરસ આકાર આપી દો. હવે ખાખરાને ધીમા તાપે દબાવતા જઈ ક્રિસ્પી એવા શેકી લો. ખાખરા શેકાઈ જાય એટલે તેને ચા સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે હેલ્ધી એવા જુવારના ખાખરા. ઘઉંના લોટમાંથી આપણે ઘણી બધી મીઠાઈઓ બનાવતા હોઈએ, પણ આજે જે મીઠાઈ બનવાની છે ને એ તમે નહીં બનાવી હોય. સંગીતા, મને ખબર છે અને વ્યુઅર્સને પણ ખબર છે કે ઘઉંના લોટમાંથી મીઠાઈ બનવાની છે, પણ હવે તો કહો કે કઈ મીઠાઈ બનવાની છે? આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ગુલાબજાંબુ. ગુલાબજાંબુ? હા, ઘઉંના લોટમાંથી. માવાના, સોજીના, બ્રેડના બધા જ ગુલાબજાંબુ મેં ખાધા છે, પણ ઘઉંના લોટના નહીં ખાધા હોય. ના, એ જ છે. તો આજે તને એ ખવડાવી દો. ચોક્કસ. શરૂ કરીએ? હા, પહેલા આપણે ચાસણી બનાવવા મૂકી દઈશું. હા, અમે માપથી લીધી છે 1 કપ ખાંડ લીધી છે. એને આપણે એક પેનમાં લઈ લઈશું, ગેસ ઓન કરી દઈએ. અચ્છા, હવે ખાંડ ડૂબે તેટલું પાણી લઈ લઈએ. દોઢ કપ પાણી લઈ લઈશું. ઓકે. હવે આમાં મેં 2 એલચી લીધી છે, એના દાણા આપણે ઉમેરી દઈશું. આખા જ? હા, આખા. ઓકે. આપણને એલચીના દાણાની સુગંધ જોઈએ છે અને થોડો સ્વાદ જોઈએ છે એટલા માટે. અચ્છા, હવે એક બાઉલમાં લોટ બાંધી દઈએ આપણે. ઓકે. અને ચાસણીને કેટલી ઉકાળવાની છે? એને જે આપણે નોર્મલ ગુલાબજાંબુ બનાવીએ છીએ ને એવી જ ચાસણી બનાવવાની છે, એક તારની નથી થવા દેવાની. ચીકણી? હા, ચીકણી. ઓકે. હવે 1 કપ મેં ખાંડ લીધી હતી, 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. એટલે બંનેનું પ્રમાણ સરખું રાખવાનું. હા, બંનેનું પ્રમાણ સરખું રાખવાનું છે. અને આની અંદર જે પણ હું સામગ્રી ઉમેરવાની છું એ બધું માપ બરાબર લેવાનું છે. અચ્છા, ઓકે. એટલે માપને બરાબર ફોલો કરવાનું. હા. અમે 5 ચમચી બેકિંગ સોડા લીધો છે, એટલે ખાવાનો સોડા. 1 મોટી ચમચી મેં મિલ્ક પાવડર લીધો છે. અને 1 મોટી ચમચી ઘી લેવાનું છે. ઓકે. હવે તેને મસળી લઈએ બરાબર. ઓકે. તો જે માવાના ગુલાબજાંબુનું ટેક્સચર હોય આનું પણ એવું જ આવશે? હા, એવું જ આવશે. ટેસ્ટ આપણે જે નોર્મલ ગુલાબજાંબુ ખાઈએ છીએ ને એનો સ્વાદ પણ એવો જ આવશે, પણ પાછળથી થોડો તમને ઘઉંનો સ્વાદ લાગશે. અચ્છા, બરાબર. જ્યારે આપણે બહારથી પ્રીમિક્સ લાવીએ અને બનાવીએ છીએ તો અમુક વખત એવું થાય છે કે ચલો નથી લાયા, નથી ઘરમાં કંઈ પણ, તો ઘઉંનો લોટ તો બધાના ઘરમાં હોય જ છે, તો બધી સામગ્રી ઘરમાં મળી રહે છે તો ફટાફટ બની જાય છે. બિલકુલ. અત્યારના સમયમાં આપણે જેટલું બહાર ઓછું જોઈએ એટલું જ સારું છે, અને ઘરમાં જેટલી વસ્તુ અવેલેબલ છે એમાંથી જ આપણે કંઈક ને કંઈક નવું બનાવી શકીએ. સાચી વાત છે. હવે દૂધથી આપણે લોટ બાંધી દઈશું. અને કેવી કણક બાંધવાની? અને આપણે રોટલી કરતા થોડી કઠણ જ બાંધવાની છે કણક. અચ્છા.
જેને નોર્મલ ગુલાબજાંબુ બનાવે એ થોડો ઢીલો હોય છે અને એટલો ઢીલો નથી રાખવાનો. ઓકે, બહારના જે પ્રીમિક્સિસ હોય છે એમાં મેઇનલી મિલ્ક પાવડર જ હોય છે, તો એમાં તો આપણે બહુ સાચવીને દૂધ ઉમેરવું પડે કારણ કે તરત ઢીલું થઈ જાય. સાચી વાત છે. અને અમુકને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે ફાટી જાય છે, છૂટા પડી જાય છે. ચાસણીમાં કદાચ એવું થાય કે તમે કઠણ લોટ બાંધી દીધો તો ચાસણી અંદર સુધી નથી જતી. હા, પછી મોડા લાગે. હા, એટલે લગભગ આપણે પૂરી જેવો લોટ બાંધવાનો. પૂરી થી થોડોક કઠણ, થોડોક જ. આમાં ખાંડ લગભગ ઓગળી ગઈ છે. હા, હજી થોડી ઉકળવા દઈશું આપણે. ઓકે, 5 મિનિટ જેટલું ઉકળવા દઈશું, પછી આપણે આગળની પ્રિપેરેશન કરીશું. ઓકે, હવે આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે. ઓકે, અને રેસ્ટ આપવો જરૂરી છે. રેસ્ટ આપ્યા પછી જ આપણે ગુલાબજાંબુ તળવાના છે. ઓકે, ગુલાબજાંબુની કણક રેસ્ટ આપીને તૈયાર છે. હવે ગુલાબજાંબુ વાળી લઈએ. યસ, એક સરખા લુવા કરી લઈશું. લંબગોળ કરીએ છે. હા, ઓકે. આમાં પણ આપણે જે વાળીએ છીએ તો ત્યારે એક પણ ક્રેક ના હોવી જોઈએ એના ઉપર. ના, આમાં એવું કશું ધ્યાન નથી રાખવાનું. અચ્છા, ઓકે. પેલા લોટમાં એ પ્રીમિક્સમાં એવું થતું હોય છે કે બહુ ધ્યાન રાખવું પડતું હોય છે કે ક્રેક ના હોવી જોઈએ. એકદમ હલકા હાથથી આપણે એને લુવા ગોળ વાળવાના હોય છે. યસ, આમાં એવું કશું જ ધ્યાન રાખવાની જરૂર. આમાં એવું કશું નથી. ઓકે, ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે લોટને તમારે પ્રોપર રેસ્ટ આપવો જરૂરી છે 10 મિનિટ માટે. બરાબર. આ ગુલાબજાંબુ ક્યારે ટ્રાય કર્યા હતા તમે? જ્યારે લોકડાઉન હતું ને ત્યારે. અચ્છા, એટલે એમાંથી રેસિપી ક્રિએટ કરી. લોકડાઉનમાં મેં જેટલી વસ્તુ નહીં ટ્રાય કરી હોય ઓછી છે, કે સેવરીમાંથી સ્વીટ કરી નાખી, સ્વીટમાંથી સેવરી, ઘણી ડીશ ટ્રાય કરી હતી. અરે વાહ, એટલે ઘરમાં બધા ખાવાના શોખીન હોય ને તો આપણા પણ શોખ પૂરા થઈ જાય. સાચી વાત છે. અને અમારા ઘરમાં એવું છે કે એકના એક તમે રેસીપી દરરોજ બનાવો તો કોઈને ભાવતી નથી. દરરોજ કંઈક ને કંઈક અલગ જોઈએ અને ચટપટું, ટેસ્ટી, સ્વીટ, તો ખાધા પછી સ્વીટ જોઈએ. ઓ અચ્છા, ગુલાબજાંબુને તળી લઈએ. યસ, આ ઘઉંના લોટમાંથી બનાવ્યા છે એટલે તળવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે એને ધીમા તાપ ઉપર જ આપણે તળવાના છે. ઓકે, અને કેવા તળવાના છે? એકદમ બદામી રંગના તળવાના છે. બહુ જ સરસ કલર આવી ગયો છે ને. બસ, આપણે ચાસણી પણ તૈયાર છે, ગુલાબજાંબુ પણ તળાઈને તૈયાર છે. હા, હવે આને ગરમ ગરમ જ ચાસણીની અંદર ઉમેરી દેવાના છે. બરાબર. ઓકે, થોડા હલાવી લઈએ. ગુલાબજાંબુ નાખ્યા પછી 1 મિનિટ ગેસ ચાલુ રાખવાનો છે, પછી બંધ કરીને આપણે 3-4 કલાક માટે એને ચાસણીમાં રવા દેવાના છે. ઓકે, ગુલાબજાંબુ મસ્ત આપણે થઈ ગયા છે તૈયાર. હવે સર્વ કરી લઈએ. અત્યારે મેં એલચીની ફ્લેવર આપી છે, પણ કેસર, જાયફળ અને ડ્રાયફ્રૂટ્સ એની પણ ફ્લેવર આપવી હોય તો આપી શકાય છે. અને આની અંદર સ્ટફ બી કરવું હોય ડ્રાયફ્રૂટ્સ તો પણ કરી શકાય છે. ઓકે,
મને ગરમા ગરમ ગુલાબ જાંબુ છે ને આઈસ્ક્રીમ સાથે બહુ છે. સાચી વાત છે. અને આમ પણ આપણે બહાર જતા હોઈએ ને ત્યારે ગુલાબજાંબુ આપણે ગરમ જ માંગતા હોઈએ છીએ. તો ઘઉંના લોટના ગુલાબજાંબુ તૈયાર છે? યસ. ઘઉંના લોટના ગુલાબજાંબુ બનાવવા માટે જોઈશે ચાસણી. બનાવવા માટે ખાંડ 1 કપ, પાણી 1.5 કપ, ઇલાયચીના દાણા 1/2 ચમચી. ગુલાબજાંબુ બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, બેકિંગ સોડા 5 ચમચી, મિલ્ક પાવડર 1 મોટી ચમચી, ઘી 1 મોટી ચમચી, દૂધ 1/2 કપ. ઘઉંના લોટના ગુલાબજાંબુ બનાવવાની રીત. ચાસણી બનાવવા માટે એક સોસપેનમાં ખાંડ, પાણી અને ઇલાયચીના દાણા ઉમેરી મિક્સ કરી ચાસણીને ચિકાશ પરથી તૈયાર કરી લો. હવે ગુલાબજાંબુ બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, બેકિંગ સોડા, મિલ્ક પાવડર અને ઘી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં દૂધ ઉમેરી કણક તૈયાર કરો. કણકને 10 મિનિટ રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા બાદ કણકમાંથી એક સરખા લુઆ કરી તેમાંથી લંબગોળ આકારના ગુલાબજાંબુ વાળી લો. ગુલાબજાંબુ વળાઈ જાય એટલે તેને ગરમ કરેલા તેલમાં બદામી રંગના તળી લો. ગુલાબજાંબુ તળાઈ જાય એટલે તેને ગરમ ગરમ ચાસણીમાં 1-2 મિનિટ રાખી ગેસ બંધ કરી 3-4 કલાક માટે રહેવા દો. ગુલાબજાંબુ તૈયાર થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટના ગુલાબજાંબુ. હવે મળવાનું છે રાજકોટથી મીરા દવેને. કેમ છો મીરાબેન? બસ મજા મિતલ, તને કેમ છે? એકદમ મજામાં. શું લઈને આવ્યા છો આજે? આજની આપણી રેસીપી છે કલાકંદ, રોયલ કલાકંદ છે. અચ્છા, કલાકંદ બનવાનું છે. તમને મીઠાઈ બનાવવાનો શોખ છે? બહુ જ. અચ્છા, અને બીજું શું શું સરસ બનાવો છો? હું કુકિંગમાં નવી નવી રેસીપી ટ્રાય કરતી રહું છું અને મને શોખ પણ છે. ઓકે, તો કલાકંદની ખાસિયત શું છે? આ ને એક્ચ્યુઅલી કલાકંદ છે ને પીસ પડતા હોય છે. આપણે એને શું કહેવાય, લચકા ટાઈપેને સર્વિંગ કરશું ગ્લાસમાં. અચ્છા, બધા પીસ કરતા હોય પણ આપણે એને અલગ કર્યું છે. હા, ઓકે, શરૂ કરીએ આપણે. ઓકે, સૌપ્રથમ આપણે દૂધ લઈશું. મેં 1/2 લિટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. ઓકે, આપણે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે કસ્ટર્ડ પાવડરમાં દૂધ મિક્સ કરી લઈએ. હા, દૂધ ઠંડુ લેવાનું છે આપણે. હા હા, એટલે ગાંઠા ના પડે. ગાંઠા ના પડે. સરસ મિક્સ થઈ ગયું છે આપણે કસ્ટર્ડ પાવડર. આપણે દૂધને હલાવી લઈએ. યસ, દૂધ ઉકળે એટલે તેમાં આપણે ખાંડ નાખીશું. હા, ઘરમાં સ્વીટ ખાવાનો શોખ કોને છે? મારા સનને. અચ્છા, ઓકે, અને એમને શું વધારે ભાવે છે? મારા સરને વધારે સ્વીટ ભાવે છે. અચ્છા, એમાં લાપસી, લાડુ, સુખડી એના ફેવરિટ છે. અચ્છા, અને આ બધી વેરાયટી પણ એને વધારે ભાવે છે. ઓકે, તો ક્યારે, અઠવાડિયામાં એકાદ વાર, 15 દિવસે એકાદ વાર બને? ના, મન થાય ત્યારે. અચ્છા, ઓહો, એમ કે મમ્મી આજે મારે ફ્રૂટ સલાડ ખાવું છે એટલે બનાવવાનું જ હોય. બનાવી જ દેવાનું. શું વાત છે. અને તમને શું પસંદ છે વધારે બનાવવું? મને ફરસાણ વધારે ગમે. હા, અચ્છા, ઓકે, ચટપટું. ચટપટું અને ઓઇલ ફ્રી હોય એવું વધારે હું પસંદ કરું છું. અચ્છા, ઓકે, દૂધ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે આ મિક્સ કરશું કસ્ટર્ડ પાવડર. ઓકે, અને સતત હલાવતા રહેશું. નીચે ચોટીની તેનું પણ ધ્યાન રાખશું. યસ, હવે આપણે તેમાં આપણે એક બાઉલ ખાંડ લીધેલી છે. તમે તમારા સ્વાદ મુજબ ઓછું તો કરી શકો છો. ઓકે, ઓકે, સતત હલાવતા રહેશું ખાંડ ઓગળે ત્યાં સુધી. ઓકે, કુકિંગની સાથે બીજા કયા કયા શોખ છે તમને? સૌથી પહેલા તો ફરવાનું. ફરવાનું? ઓહો, પણ અત્યારે તો ક્યાંય ફરવા જવાયું નથી એટલે તો અહીંયા આવ્યા અમદાવાદ. કામનું કામ અને ફરવાનું. બરાબર. અને ઘરમાં બીજું કોણ કોણ છે? મારા હસબન્ડ અને મારો સન, એ ભણે છે વેલોરમાં. અત્યારે લોકડાઉન છે એટલે ઘરે છે. બરાબર. તો અત્યારે તમારા હાથની બહુ સરસ સરસ વાનગીઓ અને ખાવા મળતી હશે.
દરરોજ બપોરે જમીને એટલે પૂછે મમ્મી સાંજે શું બનાવવાના છે. આને કેટલી વાર સુધી ઉકાળવાનું? આને આપણે ઘટ થાય ત્યાં સુધી લગભગ 10 મિનિટમાં ઘટ થઈ જશે. ઓકે મિતલ, દૂધ ઉકળી ગયું છે, હવે આપણે તેમાં કન્ડેન્સ મિલ્ક નાખીશું. હા, એક થી બે ચમચી આપણે નાખીશું. ઓકે, અને હલાવી લઈશું. દૂધ સરસ ઘટ થઈ ગયું છે. હવે તેમાં આપણે કેસર વાળું દૂધ નાખીશું થોડુંક, એટલે કલર પણ સરસ આવી જશે. એ કેટલું નાખીશું? એક ચમચી. ઓકે, અત્યારે સુગંધ તો બહુ જ સરસ આવે છે. હા, અને ટેસ્ટમાં પણ એટલું સરસ લાગશે. હા હા, હવે આપણે એમાં પનીર નાખીએ ખમણીને. ઓકે, અત્યારે કેટલું પનીર લઈએ છે? 100 થી 150 ગ્રામ લઈશું પનીર આપણે. ઓકે, તમે ઓછું હોય તો પણ કરી શકો છો. હા, એનાથી શું ફરક પડશે? આપણે પનીર ઉમેરીશું તો કલાકંદ પનીર માંથી જ મેઈન જે પનીર છે. અને આમ તો આ સ્વીટ પીસ તરીકે બધા ખાય છે, પણ આપણે એને ગ્લાસમાં સર્વ કરીશું. બરાબર છે, ઘણી વખત માવો પણ ઉમેરાતો હોય છે ને આમાં? હા હા, માવો પણ સરસ લાગે છે. ઓકે, એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. ઓકે મિતલ, આપણું કલાકંદ રેડી છે, હવે તેને ઠંડુ કરવા દેશું આપણે. ઓકે, ઠંડુ પડે એટલે તેમાં એલચી દાણા નાખીશું. ગેસ બંધ કરી દી. ઓકે, અને હલાવતા રહીશું. હા, એટલે નીચે ચોટે નહીં. હા, આને બનાવતી વખતે ધ્યાન એટલું જ રાખવાનું કે એને સતત હલાવતા રહેવાનું. બરાબર છે, તો આમાં આપણે બીજી કોઈ ફ્લેવર કરી શકીએ? અત્યારે કેસરની લીધી છે. રોઝ ફ્લેવર કરી શકાય. અચ્છા, ઓકે, તો એમાં શું ઉમેરવાનું? આપણે રોઝ સિરપ આપણે જે શરબત માટે વાપરીએ એ યુઝ કરવાનો. ઓકે, અને એ ક્યારે ઉમેરવાની? એ લાસ્ટમાં. ઠંડુ થઈ ગયું છે, હવે તેમાં આપણે એલચીના દાણા નાખીશું. અચ્છા, કેટલા લઈએ છે? 3 થી 4 એલચીના દાણા લીધા છે મેં. ઓકે, હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું. આમાં કાચુ બદામ અને પિસ્તા લીધા છે, જે મેં ઝીણી કતરણ કરેલી છે. 1 થી 1.5 ચમચી નાખીશું. ઓકે, આ તો તમને ગમે એટલું નાખી શકો. હા, આ તો ફેવરિટ જ હોય બધાનું. અને હલાવી લઈશું. બરાબર, હવે આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું. હા, આ ફ્રીઝમાં આપણે રાખી શકીએ એકાદ બે દિવસ? આને તમે લગભગ 3 દિવસ સાચવી શકશો. ઓકે, જેમ ઠંડુ થશે એમ વધારે ખાવાની મજા આવશે. હા, હવે તેને આપણે ગ્લાસમાં સર્વ કરીશું. ઓકે, આપણે બીજો ગ્લાસ પણ તૈયાર કરી. આ રીતે ગ્લાસ તૈયાર કરીને તમે ફ્રીઝમાં મૂકી શકો. આપણે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે સવારથી બનાવીને રાખી દો, તો બપોરે જમવાના ટાઈમ સુધીમાં એકદમ ઠંડુ થઈ જશે. હવે આપણે ઉપરથી થોડું કેસરનું દૂધ નાખીશું. અને કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. અચ્છા, તો મિતલ તૈયાર છે રોયલ કલાકંદ. યસ.
રોયલ કલાકંદ બનાવવા માટે જોઈશે દૂધ 1/2 લિટર, કસ્ટર્ડ પાવડર 1-2 ચમચી, ખાંડ 1 નાનો બાઉલ, કન્ડેન્સ મિલ્ક 1-2 ચમચી, કેસરવાળું દૂધ 1 ચમચી, ખમણેલું પનીર 100-150 ગ્રામ, ઇલાયચી 3-4 નંગ, કાજુ બદામ અને પિસ્તાની કતરણ 1-1/2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કેસરવાળું દૂધ, કાજુ બદામ અને પિસ્તાની કતરણ. રોયલ કલાકંદ બનાવવાની રીત: એક કડાઈમાં દૂધ લઈ તેને ગરમ કરી દો. હવે એક બાઉલમાં કસ્ટર્ડ પાવડર અને ઠંડુ દૂધ લઈ તેને મિક્સ કરી દો. હવે આ મિશ્રણને દૂધ ગરમ થાય એટલે તેમાં ઉમેરી સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ ઉમેરી મિશ્રણને થોડું ઘટ્ટ કરી લો. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં કન્ડેન્સ મિલ્ક, કેસરવાળું દૂધ અને ખમણેલું પનીર ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણને એકદમ ઘટ્ટ બનાવી લો. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે તેને ઠંડુ કરી તેમાં ઇલાયચીના દાણા ઉમેરી કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે કલાકંદને સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપરથી કેસરવાળું દૂધ અને કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રોયલ કલાકંદ. તો મીરાબેન, સરસ મજાનું મોઢું મીઠું થઈ ગયું છે, હવે પરાઠાનો વારો છે. ચોક્કસ. હા, કયા પરાઠા છે? આજે આપણે બનાવશું પાલક પનીર પરાઠા. પાલક પનીર પરાઠા? અચ્છા, એટલે પાલક પનીરનું શાક જે આપણે બનાવતા હોઈએ છીએ એવો સ્વાદ મળશે? ના ના ના, જે બાળકો નથી પાલક ખાતા એના માટેની આ રેસીપી છે. અચ્છા, ઓકે, એટલે એમાં પાલક અને પનીરનો ઉપયોગ કર્યો છે. રાઈટ, શરૂ કરીએ? હા, ચોક્કસ. સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. હા, તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મોણ માટે તેલ લેશું. ઓકે, 1-1/2 ચમચી તેલ લેવાનું છે. મિક્સ કરી લઈ. ઓકે, કણક કેવી બાંધવાની છે? હા, રોટલી જેવી. અચ્છા, રોટલી છે. ઓકે, તો તમારા ઘરમાં બધાને કેવી વાનગીઓ વધારે પસંદ છે? અમારે પાલક પનીર પરાઠા વધારે ખવાય છે અને પનીરના પરાઠા પણ વધારે ખવાય છે. અચ્છા, પરાઠા સ્ટાઇલ. ઓકે, મિતલ, પરોઠાનો લોટ તૈયાર છે. હા, હવે આપણે એને તેલથી ગુણવી લઈએ. આપણે લોટને 10-15 મિનિટ રેસ્ટ આપીશું. ઓકે મિતલ, આપણે હવે પૂરણ બનાવીશું. 1-1/2 ચમચી તેલ લેવાનું છે. ઓકે, તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું, 1/2 ચમચી જેટલી હિંગ નાખીશું અને આ આદુ મરચા અને લસણ રફલી ચોપ કરેલા છે તે નાખીશું. અચ્છા, એ લગભગ કેટલા છે? હા, 1/2 ચમચી. આવા પરાઠા બનાવી તો શાકની પણ જરૂર ન પડે અને દહીં સાથે તમે ખાઈ શકો છો. હા, સરસ અતરાયું છે આપણે. યસ, આ પાલક છે જે મેં ઝીણી સમારેલી છે તેમાં મિક્સ કરીશું. ઓકે, કેટલી છે? આ લગભગ 1 બાઉલ જેટલી. હા, તો પાલકની સાથે આપણે બીજી કોઈ ભાજી લઈ શકીએ? હા, મેથીની ભાજી લઈ શકાય ને. અચ્છા, અને એનું પ્રમાણ કેટલું રાખવાનું? જો તમને કડવું ભાવતું હોય તો તમે મેથી તમારે 1/2 કરી શકો છો, 1/2 પાલક અને 1/2 મેથી. અને કોથમીર કે એવું કઈ લઈ શકાય? હા, લઈ શકાય. ઓકે, હવે તેમાં આપણે આ બાફેલું બટેટું છે જે 1 નંગ છે, હા, આમાં મિક્સ કરીશું. ઓકે, અને હલાવી લઈશું. આપણે પનીર નાખીશું જે લગભગ 100 ગ્રામ જેટલું છે. ઓકે, તમે ઓછું વધુ પણ કરી શકો છો. હા, પણ એ વધારે ભાવતું હોય તો વધારે નાખી શકો. હા, નાખી શકો. અચ્છા, તો ચીઝ પણ નાખી શકાય? હા, ચીઝ નાખશું ને આપણે. અચ્છા, નાખશું. અરે વાહ, બાળકો માટે બનાવી છે એટલે એના માટે તો આપણે ચીઝ નાખવું જ પડે. યસ, અને પરાઠામાં ચીઝ બહુ ફાઇન લાગે. સરસ લાગે. સરસ તૈયાર થઈ ગયું છે. હા, હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું.
હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ. પૂરણ તૈયાર છે. હવે તેમાં ઠંડુ પડે એટલે લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરીશું. ઓકે પીરાબેન, પૂરણ ઠંડુ થઈ ગયું છે. હા, પૂરણ ઠંડુ છે. હવે તેમાં આપણે એક લીંબુનો રસ નાખીશું. ઓકે. અડધી ચમચી ખાંડ, ગરમ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો છે, અને આપણે એમાં ચીઝ લેશું. એક ક્યુબ ચીઝ લેશું આપણે. ઓકે. પૂરણ ઠંડુ થઈ જાય પછી જ આ બધું. હા, નહીતર ખાંડ નું પાણી થશે, ગરમ હશે ને તો. હવે આપણે મિક્સ કરી લઈએ. બરાબર. આ પૂરણમાંથી અત્યારે તો આપણે પરાઠા બનાવી રહ્યા છે, બીજા કશામાં ઉપયોગ કરી શકીએ? હા, તમે બ્રેડ ઉપર લગાવીને સેન્ડવિચ પણ બનાવી શકો છો. અચ્છા, ઓપન ટોસ્ટ જેવું કરી શકીએ? હા, કરી શકાય. અને તમે રવાનું આપણે જે ઉત્તપમ માટે ખીરું બનાવતા હોય એની ઉપર રાખીને પણ તમે ઉત્તપમ પણ બનાવી શકો છો. ઓકે. મિતલ, આપણે હવે પરોઠું તૈયાર કરી લઈએ. હા. લોટને સરસ કોણવી લઈશું. આમાં ફક્ત મેંદો લીધો છે, આપણે મેંદોને ઘઉં લઈ શકીએ? હા, એકલા ઘઉંના પણ સરસ થાય છે. અચ્છા, હું રેગ્યુલરમાં ઘઉં જ યુઝ કરું છું. ઓકે. અને જે લોટ બાંધ્યો છે એમાં આપણે કોઈ ફ્લેવર એડ કરવી હોય તો કરી શકીએ? હા, આમાં તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, હા હા, અજમા, જીરું, તમને જે ટેસ્ટ ફાવતો એ લઈ શકો છો. ઓકે. કેવું વણવાનું છે એને? આપણે એને નાની સાઈઝનો કરશું, બહુ મોટું નહીં અને બહુ નાનું પણ નહીં. ઓકે. એક ચમચી પૂરણ ભરીશું આપણે. હા. અને એને સરસ રીતે કવર કરી લઈએ. વધારાના લોટ કાઢી લઈશું. અને સાઈડ થોડીક આપણે જાડી રાખીશું. અચ્છા. અને આ રીતે આપણે પરાઠા તૈયાર કરીને કાચા પાકા શેકીને રાખી શકીએ? રાખી શકો. હા, પછી જમવા બેસો ત્યારે બધાને ગરમ ગરમ સૌ થઈ શકે. હા, તો એ ખાસું સરળ થઈ જાય. હા, કારણ કે સ્ટફ પરાઠા હોય એટલે બનાવતા થોડી વાર લાગે. મિતલ, આપણે પરોઠાને ફેરવી લઈએ. ઓકે. કેવું શેકવાનું છે ને? ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બટર લગાવીશું. ઓકે. બટરમાં શેકીશું. હા, પંજાબી છે એટલે તો જ સરસ લાગે. સવારના પોરમાં તમે નાસ્તામાં આવા એક કે બે પરોઠા ખાઈ લો, થઈ જાય. હા, બસ બપોર સુધી શાંતિ શાંતિ. મિતલ, આપણું પરોઠું તૈયાર છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. આવી જ રીતે આપણે બીજું પરોઠું શેકી લઈએ. મિતલ, પાલક પનીર પરાઠા તૈયાર છે. હા, સર્વિંગ માટે લઈ લઈએ આપણે. યસ.
મિતલ, આપણા પાલક પનીર પરાઠા તૈયાર છે, તે મેં મસાલા દહીં સાથે સર્વ કર્યા છે. પાલક પનીર પરાઠા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદુ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1-1.5 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે તેલ 1-1.5 ચમચી, જીરું 1/2 ચમચી, હિંગ 1/2 ચમચી, ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ 1/2 ચમચી, ઝીણી સમારેલી પાલક 1 કપ, બાફીને છીણેલા બટાકા 1 નંગ, છીણેલું પનીર 100 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, ખાંડ 1 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, છીણેલું ચીઝ 1 ક્યુબ. અને સામગ્રીમાં જોઈશે બટર શેકવા માટે, મેંદો અટામણ માટે, સર્વિંગ માટે જોઈશે મસાલા દહીં. પાલક પનીર પરાઠા બનાવવાની રીત. કણક બાંધવા માટે એક બાઉલમાં મેંદો, મીઠું અને તેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકને થોડી વાર માટે રેસ્ટ આપો. હવે પૂરણ બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું, હિંગ અને આદુ મરચા લસણ ઉમેરી બરાબર સાંતળી લો. હવે તેમાં સમારેલી પાલક અને બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં છીણેલું પનીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણને એક બાઉલમાં લઈ ઠંડુ કરી લો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ, ખાંડ, ગરમ મસાલો અને ચીઝ છીણી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરો. હવે બાંધેલી કણકના લુઆ કરી અટામણ લઈ તેની મોટી રોટલી વણી વચ્ચે પૂરણ ભરી ફરીથી લુઓ કરી અટામણ લઈ પરાઠા વણી લો. હવે પરાઠાને તવા ઉપર બટર મૂકી બંને બાજુથી આછા બદામી રંગના શેકી લો. પરાઠા શેકાઈ જાય એટલે તેને મસાલા દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર પરાઠા.